mukam karoti vachalam pangum langhayate kirim yat krupatamaham vande paramananda madhavam. Bolo Swaminarayan Bhagavan Radharamana De Siddheshwara Mahade Krishna Kanaya Lal. Sarve Pujya Santo Sarve Brahmsatra Arthi Bhaiyo Aje Savare બ્રહ્મસત્ર શરૂ થયો ત્યારે પૂજ્ય વિશ્વજન સ્વામીએ શાસ્ત્રી મહારાજે પહેલે વર્ષે બીજે વર્ષે જે કાંઈ ફોટાઓ પ્રવચન કોઈની માથે કાગળ લખાતા ચાલશે નીચે ઉપર હું કહી દઉં તે કાંઈ કાગળો લખાતા એ બધું સંગ્રહ એણે કર્યો. ત્રણ ચાર વર્ષ થયા દેશ પરદેશના હરિભક્તોને બધાને ફોનને કાગળો કરી શાસ્ત્રી મહારાજને પ્રસાદીને આ ફોટાઓ જે આપણે કહીએ તે આપણી માટે પ્રસાદીના છે. શાસ્ત્રી મહારાજના ફોટા લખાણ શાસ્ત્રી મહારાજે જેને જેને પરદેશથી કાગળો લખ્યા એ ઘણાય હરિભક્તોએ અને સાધુએ હતી સાચવી રાખ્યા છે. રામાનંદ સ્વામી ગુરુનો કાગળ આવ્યો, મયારામ ભટ્ટ લાવ્યા, વરણીરાજે એને છાતીએ અડાડ્યો, આંખે અડાડીને માથે અડાડ્યો. કેમ? શું કે મારે જેને ગુરુ કરવા છે એવા રામાનંદ સ્વામીનો આ કાગળ છે. બહુ સારો એણે દાખલો કર્યો છે આપણા માટે. વચનામૃત આપો જે શાસ્ત્રી મહારાજનું પ્રવચન વચનામૃત આધારે હોય છે એનો બધો સંગ્રહ ઉતારવાનું આપણા અકબરી આર આર સાહેબ રવજીભાઈ અને રસિકભાઈ દોંગાએ જે તે વખતે ઓલું ટેપ ફરતી એ લઈને ઉતાર્યું અને એ જમાના પ્રમાણે સ્વામી અહીંયા પાર્ટીમાંથી બેઠા હોય એથી બે ત્રણ ચાર ફૂટ તો સીટું એનું માઇક્રોફોન હોય તો કેવું જોરદાર છે કે આટલો અવાજ હજી સંભળાય છે. કયો સ્વામી તો જોરથી જ બોલતા પણ હું જોરથી બોલ પણ આ હરખું ન હાલતું હોય તો મારે શું કરવું અને શેઠું હોય હોય હેઠું પાછા થોડાક દી તો સ્વામી દેખે નહીં એમ ચોર સોપું સોપું ઉતાર્યું નહીં તો વળી દખવાની ભીક પછી વળી ધીમે ધીમે આમ આમ શેઠે રાખતા પણ આ સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર અકબરીભાઈ અને દોંગા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપે કે જેથી કરીને એણે આવો સારો સંગ્રહ સ્વામીની વાણીનો કરી રાખ્યો. નો કરા જ કર્યો હોત તો આ વાણી આપણને કેદી ક્યારે કેટલી સંભળાત કંઈ નક્કી નહીં. 200 કલાક જેટલું વચનામૃત એથી પણ વધારે હશે અને અત્યારે સદવિદ્યા એ વચનામૃતને આધારે અમેરિકામાં રહેતા આપણા મુકુંદ સ્વામી એ સાંભળી અને એમાં બધું લખે જે આપણે જોઈશ. આજના યુવાનો અને હરિભક્તોએ ખૂબ ખૂબ વાંચવા જેવું અને વાગોળવા જેવું છે. આખી સદવિદ્યા વાંચતા હશે ગણાય પણ નિયમ રાખવું જોઈએ કે શાસ્ત્રી મહારાજનો લેખ જરૂર વાંચો. સાચા ખોટાનો ખ્યાલ એને જીવનમાં બધું સમજાય અને એ સત અસત સાધુ અસાધુનો વિવેક તો શાસ્ત્રોમાં પણ બતાવ્યો છે ને તુલસીદાસજી મહારાજે પણ લખ્યો છે. એટલે આવા શાસ્ત્રી મહારાજની વાણી સાંભળી ખૂબ ખૂબ બધાને આનંદ થયો. સવારે અમૃત સ્વામીએ ત્યાર પછી સંતોએ અત્યારે આવેલા ક્યાં સ્વામી કથા કરી નંદ કિશોર સ્વામી એ પણ સારી કથા કરે છે. ધર્મલ સ્વામીએ કથા કરી એમ દરરોજ જુદા જુદા સંતો એમની કથા વાર્તાનો લાભ મળશે.
ગુરુ મહારાજ અમેરિકા છે એટલે એમની કથા વાર્તાનો લાભ તો નહીં મળે, પણ એકાદ દિવસ એમને આશીર્વાદ જરૂર મળશે, જેથી કરીને આપણે બધા એમને આશીર્વાદો પણ સાંભળશું. ધરણ સ્વામી એક વાત કરી હતી કે ઓલા ફૂલમાં મચ્છર મૈખ્યું આવે ને હવાર થાય તો એવું બધું, અને પછી એમ કે 60 વર્ષ પછી એવું, એની માથે મને બે દુહા યાદ આવ્યા. કથા કરવી છે ભાગવતજીની, દામોદર લીલાની અને યમલાર્જુનની. હું દરરોજ ભાગવતજીના જુદા જુદા પ્રસંગોની કથા કરીશ, ક્યારેક બ્રહ્મગીતની, ક્યારેક ગોપી ગીતની, ક્યારેક એવી નોખી નોખી. એટલે એ બે દુહા કહી દઉં. 60 વર્ષ પછી બધાને એવું હોય, પણ એવું લેખું જીવાનો ખરો હવાદ, જીવ હોય, શરીર સારું હોય, પૈસા હોય, સત્તા હોય, ઘરમાં આવે ત્યાં દિવાલું ધ્રુજતું હોય, પોળા પડતા હોય અને વગર મેગે 3 વાગે શાહ આવી જતો હોય, નીકળ્યાથી હવ રસ્તા દઈ દેતો, તો જીવાનો ખરો હવાજ 60 સુધીનો જાણો. આ બધું છતાં જે જીવાનો ખરો હવાજ 60 સુધીનો જાણો, પછી તો તમે જીવો કે મરો કોઈને પૂછે માનભા. જીવો છો કે મરો છો હું છે લગભગ પછી, એટલે એનો અર્થ એવો. પણ 60 વર્ષના પછીને બધા બે પ્રશ્નો પૂછે, મને હતી પૂછે એટલે કહું છું, મને બધા હરિભક્તો અને સાધુઓ મારી ચિંતા કરે સ્વાભાવિક, એટલે પૂછે સ્વામી તમારા શરીર કેમ છે. હું કહું હા ઠાકોરજી દયા સારું, હલી ચાલી ખાઈ પી આજો અડધો કલાક વાલી અહીંયા કંઈ પછી અહીં ભગવાને બે હવે દીધું. હવને એમ પૂછે હા તમારા શરીર કેમ છે, શરીર ભગવાનને દયા. હે છોકરાઓ કેમ છે, છોકરાઓ કેમ છે એટલે હાંચવે છે હું છે વગેરે વગેરે. તો ઘરની વાત ઉમરા બહાર ન જાય એટલે એમ કે છોકરાઓને બધું બહુ સારું છે. 60 પછી એવું. પણ કવિએ પાછું લીખ્યું 60 પછી મજા નહીં એમ, પણ હવે લીખ્યું મજા જે તમે બધા મજા કરો છો ને ભોગવો છો. જીવાનો ખરો હવાજ 60 પછીનો જાણવો. કેમ? તો કે 60 વર્ષ સુધી નોકરી ધંધા કામ કાજ બિઝનેસ વગેરે વગેરે હોય, થોડી કંઈ નવરાઈ ન હોય, 60 વર્ષના થાય ત્યાં છોકરાએ જવાબદારી ઉપાડી કામકાજ બધી, એમ મગનભાઈ જિજ્ઞેસ બધી એમ બધાને છોકરાને એમ, એટલે 60 પછી લગભગ ઘણી બધી જવાબદારી ઘરમાંથી ઓછી થઈ ગઈ હોય વ્યવહારની, એટલે 60 વર્ષ પછી સમાજના કામ કરે, ભજન કરે, પાઠ કરે, ભાગવતજી ગીતા જનમંગળ સત્સંગ સમાજની સેવા 10-15 વર્ષ તો થાય જો શરીર સારું હોય તો. લ્યો આપણા બધા ગુરુકુળોમાં રાજકોટમાં કેટલા બધા 55-58 નિવૃત્તિ થયા પછી કેટલા બધા આવેલા ભાઈ જયંતિભાઈ હોરા સાહેબ ને બીજા ઘણા બધા આમાં હોત બેઠા છે. એવી રીતે જૂનાગઢ, તરોડા, સુરત, નર્મદા લગભગ આમની સંસ્થામાં જૂના વિદ્યાર્થીઓ નિવૃત્ત થયા પછી અને ઘણા બધા હરિભક્તો પણ સેવાઓ આપે છે, કોઈ સિટીમાંથી રહીને અને કોઈ ઘરે એના દીકરા અને વહુઓ તો કહેતા સાસુની સેવા કરે હાંચવે, અને દીકરા અને વહુઓ એમ કે હો બાપાને સસરાને બાપુજી તમે તારે સેવા કરો, અમે એમ કે બાને હાંસું છું કાંઈ ઉપાધિ કરતા નહીં, કાંઈ ઉપાધિ કરતા નહીં હો અને હાંસું છું, અને પાછા છોકરા અને વહુ 10-15 દિવસ બાપાને જ્યાં સેવા કરતા આવી ત્યાં ફોન કરે તો સેવા કરે, નહીં તો ઉપડે પાછા કરે. એટલે જે જે સેવા કરે ને એના ઘરવાળા એવો હતો છોકરાઓ એ ડોશીમાને હાંસવા, એટલે આપ આપણો નિરાય છે. કાલે લાલ પેન રાજર્ષે રામકૃષ્ણ ગોકિલે
અગૃષ્ટ જાનુ બે પદવીર વિચિત્ર મતુરંજસા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને દામોદર લીલાની કથા કરે છે. એમાં પ્રથમ એમ કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી સમય જતાં હવે ધીમે ધીમે મોટા થયા છે. હવે ભગવાન ગોઠણિયાભર ચાલે છે, બે હાથ રાખી કહેતા ચાર પગની જેમ. ધીમે ધીમે એમાંથી પણ ભગવાન મોટા થવા માંડ્યા છે અને ધીમે ધીમે એના મિત્રો થવા માંડ્યા છે, મધુમંગલ, સુદામા વગેરે ઘણા બધા. એટલે એમાં છોકરાઓ મિત્રો હોય, એમાં કોઈ પાતળા હોય, કોઈ જાડા હોય, કોઈ બધું હોઈ શકે. એટલે પાતળા એના મિત્રને કીધું, અય હે મધુમંગા, તું કેમ આવો આમ હાઠીકા જેવો છો, પાતળો? મારી જેવો હો તો આમ કે ભાઈ મારે એવું થવું છે, પણ હવે શું કરું? માખણ નથી ખાતો? માખણ ક્યાંથી ખાઓ, ગાયું નથી? છે એક બે આ તો માખણ તારી બા નથી દેતા, દૂધ જાડો કેમ નથી? કનૈયા, તું તો રાજાનો કુંવર કહેવા એટલે તને કાંઈ ખીબી ન પડે. અમારે એક કે બે ગાય હે, એમાં માખણ જરીક થાય, અને એમાં છે ને અમારે કંસને કરમાં દઈ દેવું પડે. કર ટેક્સ એટલો બધો ટેક્સ હોય કે વાહે 40% તો માંડ વધે, અમારે તો એટલા ટકાય નથી વધતું. હે, એલા ગાયોના છાણવા સીધા આપણે કરીએ, રાઈતી છાણવાળા હાથને પગ તમને માખણને, અરે માખણની ક્યાં વાત કરશો, દૂધે વાટકો ભરીને અમારી માં પીવા ન દે. અમારી માં વાટકામાં દૂધ દે ને તળિયો ઢકાય એટલું, અને પાછા ખાય. છોકરાઓ એ જેને દૂધ ખાવને તે રોટલી એને બોલી બોલીને ખાવાની, વાટકો ઉપાડીને મોઢે નહીં માંડવાનો. ગોટડો ભરાય તો જાડા થઈને હું વાત કરીશો આપણે. એટલે આપણે બધું કરીએ માખણ નહીં તો ના ના. હવે તમારે છે ને તમારી માવુને કહી દેજો, આપણે કંસ રાજાને કર બાર કાંઈ નથી દેવાનું, પહેલાં અમારું પેટ ભરો પછી તમારી વાત. એટલે આપણે એને બધી મજા સુખને આપણને ખાવાનું નથી. એનું હું કરસનદાસ લુહારે લીખું કે દેવળીએ દંડ પામે અને ચોર મુઠ્ઠી જારના લાખ ખાંડી લૂંટનારા મહેફિલો મંડાય છે, મને એ જ સમજાતું નથી કે આમ કેમ થાય છે. કામધેનુને મળેના એકય સુકું તણખલું અને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે, મને એ જ સમજાતું નથી કે આમ કેમ થાય છે. ફૂલડા ડૂબી જતા અને પથરા તરી જાય છે. એ તને હજી સમજાય કે નહીં, અમે તો શું કરીએ? હું તમને બધાને માખણ ખવડાવું તો સારો. હે એય, તારા ઘરનું ઘરનું નહીં પરનું, અને ઘણાય પરનું ખવડાવવામાં જુઓ હોશિયારો, પાર કે પાતર પાંચ્યો પોળો, એમ આપણે ગામડામાં કહેવત કે ઈડિયમ છે આ ભાઈ ગામડાનું. એટલે એનો અર્થ પાર કે પાતર, એટલે બીજાને ઘરે જાય તો ઓલો બીજો મહેમાન આવ્યો હોય ને, એટલે ઘરમાં ગરીબાઈ હોય ને, બે જણાનો શીરો કર્યો હોય, લાડવા સુધમાં કર્યા હોય, એટલે ઓલો મહેમાન ઘરમાંથી પીરસો આવે ને, લ્યો લ્યો દ્યો દ્યો એને દ્યો, લે લે ભાઈ લે, એ ના પાડે દ્યો દ્યો, તારે ઘરે આગ્રહ કરતો હતો. અહીંયા બે જણાનું થાય એટલું માંડશે, ગયો શક નહીં, જાય કોઈ નથી, છોકરા સારું ઓપારી જેટલો રીએ એમ નથી. આ બધા બીજાના હોય ને તે મજા કરે, પોતાનું હોય તે એમ. તારા ઘરનું ના ના, તમને ખબર, આ તમારે માખણ ખાવું ને, મહેનત કરવી પડશે, હો મહેનત કરજો, મહેનત વિના પરસેવો પાડ્યા વિના તો પરસેવા થતી નથી, તો આ પૈસા ક્યાંથી મળે? એને માટે આપણે એક મંડળીની રચના કરવી પડશે.
હે મંડળીનું નામ રાખીશું ગ્વાલવાલ ચૌર્ય વિદ્યા પ્રચાર મંડળ. મંડળ ચોરી કરતા કેમ શીખવું અને એનો પ્રચાર કેમ? એટલે એવું માકડગાવું હોય તો કંઈ બોલવાનું નહીં. પણ આપણે તમે કંઈક પકડાઈ જાઓ ને તો તમારે, હું એક એક મંત્ર કહું છું એ તમારે બોલવાનો, બોલતા બોલતા ભાગવાનું, બોલતા બોલતા કામ કરવાનું બધું. હું તો કે તમે આ જઈ આ કામ કરવા જઈને તમારે કફલમ 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 કીડા કરવાનું, રામ રામ એમ કફલમ. એનો પણ અર્થ તો કે પછી કહો, એ પણ ક્યાં તો કરો. કફલમ આનું ફળ સારું નથી, આ ચોરીનું ફળ સારું નથી, આ ધંધો કરવા જેવો નથી, તેને પૈડાડી રિક્ષા હાકો. જ્યાં ત્યાં ગણેશિયા ભરાવા કરતા મેં આ કફલમ. પછી તો ભાઈ આ બધી ચરિત્રો જજા જ હોય. પછી તો બધું હવે ઘરે ઘરેથી મીંડ્યા, ગોપીઓની ફરિયાદો આવે કે કાનુડે ખબર આવ્યા ગોકુળિયામાં, કાનુડે ખબર આવ્યા. બહુ પ્રચલિત ભજન. ગોળી ફોડી રે મારે ગોળી ફોડી, જુઓ જશોદા કાન ગોળી ફોડી, નૈયાને નેતરા નાખા તોડી, જુઓ જશોદા કાન ગોળી ફોડી. અને આ પછી ચોરી કરીને હતા ક્યાં જાય ખબર તમને? ક્યાં? ગાયુની ગમાણમાં તો એ ગોવિંદ હતા ના, ત્યાં લપાઈ જાય. લ્યો આ બધી રોજ રોજ ગોપીઓ ફરિયાદ કરે માં જશોદા એક દીકરી, એ તમારી બધી વાત સાચી પણ હવે આમાં કેમ કરું, કેમ હું કરું, આ તો તમને કીધા જેવું નથી એવું બધું કરાશે. ત્યાં એક ભાઈ કે માં મારે છે ને આંખે જરીક આ સમજે ને એવું છે, ફૂલું છે ને જરીક. એટલે આ ભાઈ બધા આવે મંડળ ફળિયામાં અને શેટ્ટીથી ફળિયામાં ઊભે ઊભે ઊભા ઊભા મને ખીજવાય. એ ભાઈ બાડી હું સમજી જાઉં કે અવાજ કોનો છે, બાકી ગામમાં મારી સામુ કોઈ ન બોલે. અને આ તો મને કે એ ભાઈ બાડી છે તો હું કંઈ ન બોલું. પછી કે એ ભાઈ બાડી સાઈઝ દેજે જાડી, સાઈઝ જાડી એટલે ઘાટી દેજે. પછી તો હું ખીચાવાનું કહું મારા પિતા ઊભો રહ્યા, તને જાડી સાઈઝ કાવી છે ને મને ખીજવો છે, ખીજવી છે એમ કરીને વાહે દોડું. સંભાળો ભાગી જાય ઘરમાં. ઓ હું કરી આમ જોવો માં હાંસું કહી એ ભગવાનને ગીડ્યા હોય એવા અમે હોય. આ તમારો જુઓ હવે હૈશે હૈશે હું માને એના દીકરાનો કોઈ દી અભાવ જ ન આવે હો, બધાને એવું હોય. શાસ્ત્રી મહારાજ બહુ સુખિયા હોય મોટેરા હોય એના છોકરાને ના પાડે કે તમારો છોકરો નહીં, દાખલો છે પણ કાંઈ નહીં, કે તમારો છોકરો નહીં. કેમ? તો કે તમે આગેવાન દાતા ટ્રસ્ટી ફલાણું ફલાણું, તમે છોકરાને નહીં હોરવે. બે પાંચ દોધી ખાવાનું આમ છે આમ છે, ફાવતું નથી મસર છે. અને પછી ઓલા વ્યવસ્થાપક આમ કહે છે સ્વામીએ મને ઊભો કર્યો, એ કાંઈ કહે ને તો એ તમને અમારો અભાવ આવશે એટલે એ તમે રહેવા દો. તેથી છોકરાનું મનાહે અમારું નહીં, ગમે એટલું યતશે તોય. એટલે આપણા છોકરાઓ ગુરુકુળમાં મૂકીએ કે કોઈ સારી સંસ્થાઓમાં, છોકરા બોલે એ પ્રમાણે જ હોય એવું પણ નથી હોતું. સારી સંસ્થાઓમાં ગુરુકુળોમાં પણ જરા તપાસ કરીએ તો બે બાજુનું ખબર પડે. એટલે આવી રીતે રોઈ જામ કરે. એક દી ભગવાને કંઈક માટી ખાધી એટલે છોકરાઓ માને કે માં કને એ માટી ખાધી ધૂળી,
નાના છોકરા દૂધ ખાતા હોય ઘણાય, અને દૂધથી કાંઈ એને પ્રોટીન્સ વિટામિન્સ કંઈક મળતા હોય છે એવું બની શકે. રાતે માટી કાઢી, ના ના આ બધા કહે છે ને, મોઢામાં બોલવાથી દેખાઈ જાય, બોલવું કેમ, મોઢું કાઢીએ આમ કરાય આમ કરીને માએ પરાયણે મોઢું ખોલ્યું ને ત્યાં એને તો મોઢામાં બ્રહ્માંડ દેખાડ્યું. આગું ભાગવતજીમાં આવે જેને આજે વૈષ્ણવો ભક્તો ગોકુળ મથુરા જાય ત્યારે એને બ્રહ્માંડ ઘાટ કહેવાય છે. ત્યાંથી રજ લઈ આવે, એના પેંડા લઈ આવે સફેદ, સાંજે હોવે ને ત્યારે વૈષ્ણવ ભક્તો ઘણા બધા એમાંથી નખ જેટલું એ ચરણામૃત લઈ માથે ચડાવીને મૂકે છે. ભગવાને માટી કેમ ખાધી છે તો કે આ ભારત દેશની માટીમાંથી અનેક અવતારો, સંતો, મહાપુરુષો, આચાર્યો, ભગવંતો પ્રગટ થયા છે. આ માટી તો કેવી છે તો કે ચંદન હૈ જિસ દેશ કી મિટ્ટી અને તપોભૂમિ હર ગાંવ હૈ હર બાલિકા માં કા સ્વરૂપ જહાં બચ્ચા બચ્ચા શ્રી રામ હૈ. જ્યાંનો એક એક દીકરો રામ જેવા ને એક એક દીકરીઓ એ પ્રમાણ છે. અને બહુ પ્રચલિત છે કે આવો બચ્ચો તુમે દિખાએ ધરતી હિન્દુસ્તાન કી ઇસ મિટ્ટી સે તિલક કરો યા ધરતી હૈ બલિદાન કી વંદે માતરમ. ભગવાને બ્રહ્માંડના દર્શન કરાયા. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને એમ કીધું કે ભગવાન એટલા બધા ભક્તવત્સલ છે કે જેમ એના ભગત કે એમ કરે એના વેણથી બંધાઈ જાય. હે રાજન, હું તમને મા જશોદાએ ભગવાનને દોરડાથી બાંધ્યા એ કથા કરું. ભગવાનને દોરડાથી તો કે હા, વલ્ભાચાર્ય મહાપ્રભુજી અગ્નિનો અવતાર કહેવાય, એમણે સુબોધિની ટીકા લખી. એમાં એવું લખ્યું, ભગવાન માના દોરડાથી બંધાણા છે એમાં ભગવાનની દયા છે, સામેથી બંધાઈ ગયા. ચૈતન્ય મહાપ્રભુજી એમ લખ્યું કે ભગત એટલા બધા પ્રેમી છે એણે બધેથી દોરડા તોડી નાખ્યા, સગા સંબંધીઓ, કુટુંબીઓ, વિષયો, સંસારની આસક્તિ બધા દોરડા તોડી અને એક ભગવાનની સાથે ભક્તિનું પ્રેમનું દોરડું બાંધ્યું છે. એને એક ભગવાનનો જ આશરો છે એટલે પ્રેમને વશ થઈને ભગવાન બંધાઈ જાય છે. મારા રે બાંધા ભક્તરે છોડે, પણ ભક્તે માયના બાંધા મેન છૂટે રે, એકવાર ભગત મને બાંધે એ બંધન મેને તૂટે રે, પ્રાણ થકી મને વૈષ્ણવવાલા નરસિંહ મહેતાનું આપવાદ. માને એમ થાય કે હું કાયમ ખાવરાવવાનું કહું છું તો એ મારું માખણ ખાતો નથી, લે હું આજે છાશ કરું, કારણ કે મારા ઘરમાં દાસ દાસીઓ બધી માખણ વગેરે ઉતારે છે, મારા દીકરા માટે હું આજ કરું. દીકરા માટે માં કંઈ રસોઈ બનાવે તો એને અતિ આનંદ હોય. માના હાથનું, પત્નીના હાથનું, બેનના હાથનું એમાં અમૃત અને વાલ ભરેલું હોય. માને થયું હું માખણ આજ કરું, સરસ એમના વસ્ત્રો પહેરી અને માં માખણ વલવવા માંડ્યા. પણ માખણ વલવતા વલવતા સુખદેવજી મહારાજે કહ્યું, યાની યાની ગીતાની તદબાલ ચરિતાની દધી નિર્મંથને કાલે સ્મરંતી તન્ય ગાય. માખણા મલોએ જે જે ભગવાનના ચરિત્રો એને જશોદા માતા યાદ કરતા કરતા વલોવે છે. વાલા ભક્તો, આપણા ઘરના કામ કરીએ, જે કાંઈ આજે સાયકલ કે બીજું ત્રીજું, ઘણા ભક્તો અમે ત્યાં વિદ્યાર્થીઓને કહીએ, છોકરાઓ ઘણા છોકરા ગુરુકુલમાં લગભગ 11 જનમના પાઠ
નવ દસ અગિયારવાળા કરતા હોય છે, છોકરા હોય ત્યાંથી. તો એક દી મેં પૂછ્યું, છોકરાઓ તમે ક્યારે જન્મગલા પાઠ કરો? તો કે હાલતા ચાલતા રિસેસ હોય તે. મેં કીધું તમારે છ સાત આઠ પીરિયડ હોય એમાં ટીચર બદલે ને ત્યારે બે ત્રણ ચાર પાંચ મિનિટનો ગેપ હોય જ, જાય બીજા આવે ત્યાં સુધી એક પાઠ થઈ જાય બે ત્રણ મિનિટમાં, પાંચ છ સેજે થઈ જાય. કોઈ પણ ક્રિયા કરે ત્યારે વચ્ચે ભગવાનને યાદ રાખીને કરે, એ બધી ભક્તિ છે. 25 વર્ષના થતા તીવ્ર વૈરાગ્ય હોય તો સાધુ સંન્યાસી થાય, વૈરાગ્ય ના હોય તો સંસારમાં જઈ ગૃહસ્થાશ્રમી કરે. પણ ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ, ભાગવતજીમાં લખ્યું સંસારનો ત્યાગ કરવો જોઈએ, પણ બધા તો ન કરી શકે. તો કે કૃષ્ણાર્થમ તત્ પ્રયુંજીત, જે જે કરો તે ભગવાનને રાજી કરવા, ભગવાનને સંભાળીને, ભગવાનની બીક રાખીને કરો. આ શાસ્ત્રી મહારાજ એમ કહેતા, આ સંસાર ગ્રસ્તો તમે હો, દીકરાને હાંચવા પડે, મોટા પરવા પડે, વેવા વેલાને હાંચવા પડે, બધું જે હોય તે બીજાની જેમ જ તમારે કરવું પડે. પણ ભગવાનના ભક્તો વચ્ચે એવું માને, હું જે કરું છું તે મને મહારાજની આજ્ઞા છે, એટલે હું આ ગ્રહસ્થના ધર્મનું પાલન કરું છું, બસ એની ભક્તિ થઈ ગઈ. છોકરાને ભણાવવા, બધાએ ભણાવ્યા કે નહીં? તો મહારાજે લખ્યું પોષ્ય વર્ગનું પોષણ કરવું, નવ જણ બસ. હું સંસારી છું એટલે મહારાજની આજ્ઞા છે કે આ રીતે રહેવું, એટલે હું એમ આજ્ઞા માનીને રહું છું. સતત આવું અનુસંધાન રાખે તો એની બધી ક્રિયા ભક્તિ બની જાય. હવે આવી રીતે ભગવાન વહેલા ઉઠીને કે માખણ ખાવું છે એમ કરવા માંડ્યા. પછી છેવટે ઓપીઓના ઘરે ઘરેથી ફરિયાદો આવે, એમાં એ પોતાના માખણ ઉપર ઘરમાં શીકવું હતું એ લઈને ધોયું. એક દી મા બહુ ખીજાણા એટલે પાછળ એની પાછળ દોડ્યા, પણ ભગવાન કોઈ રીતે પકડાણા નહીં. હાથમાં લાકડી લીધી તોય ભગવાનના પકડાણા. અભિમાનરૂપી લાકડી જ્યાં સુધી હોય ત્યાં સુધી કોઈ સારું કામ થઈ શકતું નથી. આપણે બધા પગથિયે લઈ ગયું છે, ઈગો અને સોજ આઉટ, થેન્ક યુ એમ કહ્યું છે પગથિયે. ઈગો એટલે હોવું સમજાય. છેવટ જશોદામાને એમ થયું આ કોઈ રીતે નહીં પકડાય, હું કરું આમાં કોઈ રીતે પકડાય જ નહીં. માએ સાધનોની જે જરૂરિયાત હતી વગેરે એ મૂકી દીધું, નિસાધન બિના સાધનનું બળ છોડી દીધું. એટલે સુરદાસજીએ લખ્યું નિર્બલ કે બલરામ, બળ કયો? સાધના, તપ જપ તપ એ ગણું. આમાં તો સુરદાસજીએ લખ્યું અપબલ તપબલ વગેરે, અને ભગવાન એકદમ દોડવા માંડ્યા. માને થયું આ નહીં પકડાય, હમણાં બાંધી તો ઊભું રહેજે. ભગવાન ડરવા માંડ્યા, દોરડું હાથમાં લીધું અને જ્યાં ભગવાન પકડાઈ ગયા ને ત્યાં એકદમ માએ પ્રભુને આમ દોરડું બાંધવા માંડ્યું. દોરડું પેટ ઉપર બાંધ્યું એટલે ભગવાનનું નામ પડ્યું દામોદર. બોલો દામોદર ભગવાન. દામ એટલે દોરડું, ઉદર એટલે પેટ, પેટ ઉપર દોરડું નામ, ચરિત્ર ઉપરથી નામ પડ્યું. હવે એક દોરડું બાંધીને આમ હાંધો કરવા ગયા ને ગાંઠ વાળીને ત્યાં આમ બે આંગળ ઠોકું, એટલે બીજું દોરડું લાવો તો એને ગાંઠ વાળી આમ કીધું પાછું ટૂંકું, ત્રીજું એમ કરતા કરતા જેટલા શેલૈયા કે દોરડા હતા ને એટલા હા ધાકીરા કરે, પણ લાંબુ થાય. માને એમ જાય હું થાય છે પણ આનું પેટ વધતું નથી. ભગવાને ઐશ્વર્ય મૂક્યું. માને થયું પણ આ હું આ પણ નહીં બનતા હવે, કોણ જાણે છોકરો કેવો હશે કાંઈ. આમ થયું અને તરત
મરજી માત તણી જગજીવન જાણી ગયો અને ખૈશો ને ખાંડણીએ કાન બંધાણો કાગડા માની મરજી જાણી ભગવાન તરત દોરડીથી બંધાઈ ગયા. બંધન એ દુઃખદાયક નથી, બંધન એ સુખદાયક છે. મૂળિયાને ધરતીનું માટીનું બંધન છે તો જ ફળ ફૂલ છાયા વગેરે છે. આપણી ઉપર ગુરુ માતા પિતા વડીલો એમની આજ્ઞા શાસ્તા એ બંધનરૂપ નહીં માનવાનું, આપણા ભલા માટે છે. હવે ભગવાનને ખાંડણીએ બાંધી દીધા એટલે માં જરીક રસોડામાં ગયા ખાંડણી આ બાંધીને. ખાંડણીયા ઊભા હોય, આપણે ઉત્તર પ્રદેશમાં જઈને ખબર છે ઊભા ઊભા આવડા ખાંડણીયા હોય ને એમાં એ બાજુ તો કંઈક કુવલ નાખે ને પાણી નાખે ને બધા આમ ખાંડે ને પછી ઢોરને બાંધાવે ને ખાતા હોય એ હોય છે કંઈ ખાંડણીઓ. માને એમ કે લેને જરીક કામ કરી આવું. ત્યાં ભગવાન ઓલા ખાંડણીયાને આમ કર્યું ત્યાં તો પડી ગયો હેઠો. દોડાતા દોડાતા શ્યાર પીગે થઈ થઈ અને ઘરની આંગણ એક મોટા બે હાજડના વૃક્ષો હતા એને યમલાર ઝુનકી બરાબર એની વચ્ચે આમ આવ્યા આય આવે આમ કર્યું ને ત્યાં ઓલો ખાંડણીયાને ધક્કાથી બે ઝાડવા કરડ ભૂસ કરતા હેઠા પડી ગયા. અવાજ આંબ્યો માં દોડ્યા ખાંડણીયાથી બાંધ્યા એકદમ માએ તેડી લીધા છોડી બહુ રડું રડું થઈ ગયા છોડીને તેડી લીધા. અરે બેટા તને કંઈક લાગી જાત તો હું કરો છો. બાપા માં રડ્યા જેવા થઈ ગયા રડવા માંડ્યા. બેટા તો મને આ માફ કરજે. છોકરા મેં તને આજે બાંધી દીધો, તારા પેટ માથે વજ પડી ગયો, લાલ થઈ ગયો, માએ ફૂંક મારી હાથ ફેરવા. બાપા તું આ ભૂલી જાય છે, ઓ મેં તને ભાંધ્યો છે. માને કે માં આ તમે મને ભાંધ્યો છે ને એ તો હું નહીં જ ભૂલ. એ બાપા તો તમારે શું થાય એ હું તમને ભાંધ્યો છે એ તો નહીં જ ભૂલ. અરે બાપા માં મને કોઈ બાંધી ન કે મારી માં જ બાંધી શકે. એટલે ભગવાનને આવી રીતે લીલા કરી. એમાંથી હવે બે દેવ પુરુષો પ્રગટ થયા. એ કોણ હતા એની કથા યમલાર્જુનના ભાગરૂપે આવે છે. એ હતા કુબેરજીના સેવકો નળ કુબેર અને મણિગ્રીવ. સુખદેવજી મહારાજે એનું હતું આખ્યાન લખ્યું કે એ એક તો કુબેર એટલે ધનપતિ. આપણે તો ધરતીના ધન કુબેરો બે ચાર પાંચ આઠ દો આ તો બધાયના કેટલા પૈસા છે. સંપત દે તો સમજણ દે, નહીં તો સંપત પાછી લે. પણ સંપત દઈ અને સમજણ ન દે તો બે ધક્કા ન દે. એક તો પૈસાનો ધક્કો અને બીજો અણસમજણનો ધક્કો. આમાં એક અહીંયા કાલ સૂત્ર વાંચતો હતો કે સત્તા મળે ત્યારે બેરા થઈ જાય. સત્તા મળે પછી એક બીજું કંઈક છે, સત્તા મળે ત્યારે બેરા થઈ જાય અને લક્ષ્મી મળે ત્યારે વાંકો વળી જાય. લક્ષ્મી મળે ત્યારે વાંકો વળી જાય, લક્ષ્મી મળે ત્યારે વાંકા વળી જાય. એટલે આની પાસે તો આ બધા પૈસા ધનવાનોના દીકરાઓએ ધ્યાન રાખવું જોઈએ. જે સંપત્તિ આપણા પ્રયત્નથી મળી હોય કે મા બાપના વારસાની મળી હોય સંપત્તિવાળાના દીકરાઓએ એટલું જરૂર ધ્યાન રાખવું જોઈએ કે આપણને ભગવાનની દયાથી પૈસા મળ્યા છે એને સન્માર્ગે વાળવા. જે સન્માર્ગે સંપત્તિ વાળે છે તો એની સંપત્તિ લેખે લાગી કહેવાય, અને નહીંતર પછી સન્માર્ગે ન વાળે તો એની સંપત્તિ લેખે ન કહેવાય. એટલે સંપત્તિ મળ્યા પછી એમાં 15 દોષ કીધા છે ધનમાં, પણ એ વિના ચાલતું નથી. પૈસા વિના આલે કાંઈ ઘણા એમ કે પૈસા પૈસા હું કરો છો, પૈસા તો હાથનો મેલ છે. તે હાથનો મેલ લઈને જાને લાડવા લેવા ખાંડ લેવા
પૈસા તો આજનો મેલ છે, તેલી જાઓ દુકાને કાપડ આપે તો પૈસા વિના કંઈ થતું નથી. પૈસાથી ચોરીનો દોષ આવે, હિંસા, અસત્ય, વેર, સ્પર્ધા, દગા, ક્રોધ, વ્યસનો, પરસ્ત્રીઓના સહવાસ, અહંકાર, ભેદ બુદ્ધિ, સુરા, સુંદરી અને વ્યસનો મોટા ગણાય. પૈસા આવ્યા પછી આવું બધું આવે છે. જેને સંપત્તિ મળ્યા પછી આવા દોષો નથી એ બહુ ભાગ્યશાળી છે. વાલા યુવાનો ઘણા બધા બેઠા છો, વડીલો પણ ખૂબ બેઠા છો, એમાં ધનપતિ હોય એમણે ખૂબ આ આખ્યાન યાદ રાખવા જેવું છે. યમલાર્જુનનું હાજડના જાળવાનું. હવે પૈસા મળ્યા એટલે પછી તો અપ્સરાઓ અને બીજા ત્રીજાની સાથે ગંગામાં સ્નાન કરવા આવતા હોય તે દી બધું વિઝા નહોતા એટલે અહીંથી ઉપર જઈને ઉપર ત્યાં અહીંયા આવે હતું બધું જ. અર્જુન જતા, નહુસ મહારાજ જતા, વિશ્વામિત્રજી ને બધા ઘણું બધું હતું, બધું યક હતું, વિઝા નહોતા. એટલે એ અપ્સરાઓ સાથે ગંગામાં પડી નગ્ન સ્નાન કરતા હતા. શાસ્ત્રોમાં ના પાડી છે. સત્સંગે જીવનમાં પણ પુરુષ કે સ્ત્રી બાથરૂમ હોય તો પણ નગ્ન સ્નાન ન કરાય એવું લખ્યું છે. કેમ? તો કે વરુણ દેવનો અપરાધ થાય છે. વટ સાંગ્યા જવું કાંઈ કંઈ એવું મર્યાદા ખાતર પણ રાખવું અતિશય જરૂરી છે. અંતર્યામે ભગવાન, એની આજ્ઞા અને વરુણ દેવની મર્યાદા. નગ્ન સ્નાન કરતા એમ આ પાસે દારૂ પી એવામાં નારદજી નીકળ્યા. નારદજીને એમ થયું, ઓહો આવડ્યા ધનપતિના દીકરા, મદિરા પીને ઉદ્ધત બીના. એમને દયા કરીને, અનુગ્રહ કરીને શાપ દેવો જરૂરી છે. નિર્ધનતા હે તો જ એની આંખો કરશે એવું લખ્યું. જે લોકો પોતાના પ્રિય વિષયોનું સેવન કરે છે તેમની બુદ્ધિને સૌથી વધારે નષ્ટ કરનાર કોઈ હોય તો એ લક્ષ્મીનો નશો છે. નશા અનેક પ્રકારના, સંપત્તિના, સત્તાના, કુળના, શરીરના, ગુણના, પણ લક્ષ્મીનો નશો સૌથી વધારે છે. એમાં અનેક દોષો રહ્યા છે. માટે આને આ મનુષ્ય દેહ અતિ દુર્લભ, દેહને માટે પોષણ. આ દેહથી શું થાય છે? છેવટ ત્રણમાના થાય. બાળી દે તો રાખ, પશુ કાગડા આદિ ખાઈ જાય તો વિષ્ટા, જમીનમાં દાટી દે તો કીડા. આ શરીરનું બીજું કંઈ થતું નથી. એવા શરીરમાં મોહ પામી આ બધા ધનપતિના દીકરાઓ કંઈ મર્યાદા રાખતા નથી. માટે એને જરૂર દંડ દેવો જરૂરી છે. એટલે નારદજીએ એને શાપ દીધો કે જાઓ, તમે વૃક્ષો થાવ, જાડવા થાવ. હા, તો જાડવા થાવ એમ કીધું, આમ જોરથી જે કાંઈ બોલ્યા, આમ જરા ભાનમાં આવી ગયા. એકદમ કપડાં બધા હરકા કરી લીધા, માફી માગી, મહારાજ અમને માફ કરો, અમારી ભૂલ થઈ ગઈ, અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો. હવે ખૂબ આજીજી કરી. સાધુનામ હૃદયમ, સાધુઓનું હૃદય માખણ જેવું હોય છે. સંત હૃદય નવનીત સમાન. પણ કવિએ એ કીધું એ ઓછું છે કે માખણને પોતાને અગ્નિ લાગે, તાપ લાગે તો ઓગળે. સંતો બીજાના દુઃખ દેખી અને દ્રવી જાય છે. માખણની ઉપમાં સાધુઓ, સજ્જનો, દયાળુને ઓછી કહેવાય. માટે એમને દયા કરો. નારદજીએ દયા કરીને એમ કીધું, તમારે
વૃક્ષો થવું જ પડશે, પણ હું તમારી ઉપર અનુગ્રહ કરું છું, ભવિષ્યમાં જ્યારે કૃષ્ણાવતાર થયાશે ત્યારે એને ત્યાં તમે આંગણે યમનાર્જુન વૃક્ષો થશો, એ ભગવાનનો સ્પર્શ થશે અને તમારો ઉદ્ધાર થશે. વર્ષો સુધી રાહ જોયા પછી આજે આ ચરિત્ર બન્યું. એ યમલાર્જુનનો ઉદ્ધાર થયો, બધાને કૃષ્ણના દર્શન કરવામાં મદદરૂપ થતા હતા. ગામને પાદર આવ્યા ગોકુળ અને કોકને પૂછે, એ નંદરાયજીનો મહેલ ક્યાં આવ્યો? એનો નંદરાય અજાણ્યા હોય તો પૂછે ને, રાજમહેલ હોય તો હું વડોદરાનો કે નિજામ સાહેબનો, ન ખબર હોય તો પૂછવું પડે. એ નંદરાયજીનું મકાન મહેલ ક્યાં આવ્યો? ભાઈ એ જો ઓલા ઊંચા ઝાડવા નથી દેખાતા, ત્યાં ત્યાં આવેલા જાઓ માર્ગે માર્ગે, ઊંચા ઝાડવા આવે ને એ નંદરાયજીના આંગણાની આકાશે, બસ જે આવે એને આ વૃક્ષો દર્શન કરાવવામાં મદદરૂપ થતા હતા, નિમિત્ત થતા હતા. ભગવાનના દર્શન કરાવવામાં, સત્સંગ કરાવવામાં, સારા કામ કરાવવામાં કોઈ નિમિત્ત થાય એનું પણ ભગવાન કલ્યાણ કરે છે. એટલે કરોડ પુષ્કરતા ઝાડવા તો પડ્યા, બે દિવ્ય પુરુષ પ્રગટ થયા અને એણે ભગવાનની સ્તુતિ કરી. અમારી ઉપર નારદજીએ દયા કરી, અમારા પૈસાના મતથી અમે ન કરવાનું કરતા, અમે એને શાપ સમજતા નથી, અમે તો એને વરદાન સમજીએ છીએ કે આજે અમને આપના દર્શન થયા. અહલ્યાજીને ગૌતમ મુનિનો શાપ, જાઓ તમે પથ્થર થાઓ, ચરિત્ર આપણે જાણીએ છીએ, એ ભગવાન શ્રી રામના ચરણનો સ્પર્શ થયો. શલ્યામાંથી અહલ્યા પ્રગટ થયા, પ્રભુની સ્તુતિ કરીને પ્રાર્થના કરી, હે રઘુનાથ, મારા પતિએ મને શાપને પણ અનુગ્રહ કર્યો જેથી આજ મને આપના દર્શન થયા રઘુનાથ, એમ આ યમનાર્જુને પણ સ્તુતિ કરી. ભગવાને કીધું, નારદજીએ તમારા ભલા માટે તમને શાપ દીધો છે, એટલે આ બે છે ને ભગવાનની સ્તુતિ કરી. આપણે બધાએ એ સ્તુતિ આવડે તો સારું છે, ન આવડે તો એનો અર્થ એ પ્રમાણે કરવા જેવું ખરું. એનો શ્લોક ગાઉં છું, વાણી ગુણાનું કથને શ્રવણ કથાયામ હસ્તૌ ચ કર્મ સુમનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યાં શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવતનૂનામ. આનો અર્થ એવો થાય, હે ભગવાન, અમે માગીએ છીએ અમારી વાણી સદાય તમારા ગુણગાન ગાતી રહે, આપણું બીજું અમારા કાન સદાય તમારી કથા સાંભળતી રહે, તમારા અને તમારા ભક્તોના ચરિત્રો સાંભળતી રહે, અમારા હાથ તમારી સેવા કરતા રહે, અમારા પગ તમે અને સંતો સુધી ચાલી ચાલીને એની પાસે જાય એવી દયા કરો, અમારું મન તમારા મૂર્તિઓમાં, તમારા સંતો ભક્તોના ચરણમાં, બધાના ચરણમાં અમારું મન રહે. શાસ્ત્રી મહારાજ એમ કહેતા, અમે સંતો બેઠા હોય, કોઈ ભક્તો જશો કરવા આવે, અમારું ધ્યાન હોય ન હોય તો કે આપણને એ પગે લાગે, આપણે આશ્રમની રીતે પગે ન લાગીએ, પણ આપણે એમ જાણવું આ ગ્રહસ્થો આપણા અન્નદાતા છે અને અન્નદાતા એ પ્રાણદાતા કહેવાય. સંસારમાં રહી અનેક વિટંબનામાં રહીને ભગવાન ભજે છે એવો મનમાં મહિમા સમજી આપણી નજર એના પગમાં રહે, મનોમય આપણે જાણે વંદન કરી એવા વિચાર કરવા. અમારું મન તમારા અને તમારા ભક્તોના ચરણ મારે, અમારું મસ્તક નમસ્કાર મારે, અમારી દ્રષ્ટિ ક્યાં રે? દ્રષ્ટિ સતામ દર્શને સ્તુ ભવત તનુના, તમારા શરીર રૂપ એવા તમારા સંતો ભક્તોના દર્શનમાં અમારી દ્રષ્ટિ રે.
તમારા શરીરરૂપ. ભગવાન કાયમ પૃથ્વી ઉપર હોતા નથી, ભગવાનના ભક્તો અને સંતો કાયમ હોય. ક્યાં સુધી? તો કે દરિયો થયો ત્યાંથી આમ મોજા તરંગ હાઇલા જ કરે. કેટલા દી હાલ છે? તો કે હાલે હાઇલા જ કરવાની, એમ નિષ્કુળ છે એમ કડી લખે. તો ભગવાનના અવતારો અને ભક્તો એ આ ધરતી ઉપર દરિયાના મોજાની જેમ પ્રગટ થયા જ કરે છે. અમારું મન સદાય તમારા માર્યું પ્રભુ, આવી રીતે ભગવાનની સ્તુતિ કરી અને એ પોતાના લોકમાં ગયા. ભગવાન નારાયણે એમ કીધું એને કે જુઓ, તમને નારદજીએ અનુગ્રહ કર્યો સાધુનામ સમચિત્તાનામ મુકુંદ ચરણેશ્યનામ. સાધુઓ જેને સમાનચિત્ત છે એવા, પણ કેવા? સુતરામ મત કૃતાત્માના, મારા પરાયણ, સરાય મારું જેનું મારામાં જેનું મન છે. સાધુનામ સમચિત્તાનામ સુતરામ મત કૃતાત્માનામ દર્શનાત નો ભવેદ બંધ. એવા સાધુના દર્શનથી ભાવ બંધન રહેતા નથી. વાલા ભક્તો, આવો સાધુ સંતોનો ભક્તોનો મહિમા કીધો. દર્શનથી નરસિંહ મહેતાએ લખું કે એના 71 પેઢી હોતી તરી જાય છેલ્લી કડીમાં, જેમ સૂર્ય ઉગે અને અંધારું ટળી જાય એમ એમના દર્શનથી જીવનું કલ્યાણ થાય. સવારે સ્વામીએ વાત કરી હતી, સવારે કે અત્યારે સ્વરૂપાનંદ સ્વામી કે તમે ક્યાં ફરતા હતા અને કોના કલ્યાણ કર્યા? તો કે માનવી તો એ અલિમ પક્ષ નીચે હે, એ ચરિત્ર કીધું. મહારાજે કીધું, તમે બીજા તો વર્તમાન ધરાવી ભજન કરે તો કલ્યાણ થાય, પણ આ શતાનંદ સ્વામીના તો દર્શન કરે કલ્યાણ થાય. જો આ ભાગવતજીના શ્લોક જુઓ, દસમ સ્કંદનો દસમો શ્લોક અને 41મો અધ્યાય, 41મો શ્લોક છે દસમો અધ્યાય, 41મો શ્લોક કે તમારા જેવા સાધુ એના દર્શન કરવાથી, જે પણ જેને મારામાં મન હોય, એવો મન બીજે હોય તો ન હાલે, એવાના સાધુના દર્શનથી ભાવ બંધન છૂટી જાય. આખું વ્રજ કૃષ્ણમય બન્યું છે અને જ્યાં જુઓ ત્યાં કૃષ્ણ કૃષ્ણ કહ્યું. અને એક વ્રજનો કેવો મહિમા એ મુક્તાનંદ સ્વામીએ ગાયો, સખી ગોકુળ ગામનું ભાગ. એ બે ત્રણ કડી આપણે અર્જુન ભગતને નાના સાધુ બોલશે, પછી આપણી કથા એની સાથે પૂરી થશે. બોલો સજાનંદ સ્વામી મહારાજ, બે ત્રણ કડી ભગત ગાઈ લે, પછી આગળનું આયોજન જે હોય ત્યાં.